સાબરકાંઠાની તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ખરા ખરીનો મુકાબલો ખેલાઈ રહ્યો છે અને જેમાં આમ આદમી પાર્ટી શિક્ષિત અને સેવાભાવી ઉત્સાહી યુવકને ટિકિટ આપી છે. અન્ય તાલુકામાં યુવા અને ઉત્સાહી કાર્યકર એવા અલ્પેશ પટેલ જોમ અને જુસ્સો ધરાવે છે. બંને તાલુકામાં તેમની અનહદ લોકચાહના ઉડીને આંખે વર્ગે છે. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી અને જરૂરતમંદોને મદદરૂપ થવું જાણે કે તેમનો સિદ્ધાંત થઈ ગયો છે અને તેનું ઉદાહરણ કોરોના કાળમાં જોવા મળ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં અલ્પેશ પટેલ પોતાના જીવની પરવા કર્યા વિના પણ જરૂરતમંદોને મદદરૂપ બન્યા હતા અને લોકોને ઇન્જેક્શનથી લઈ ઓક્સિજનની સેવા પૂરી પાડી હતી અને માનવતાની સુવાસ પ્રસરાવી હતી. પ્રાંતિજ તલોદ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવાર એવા અલ્પેશ પટેલને ટિકિટ આપી છે. યુવા અને ઉત્સાહી તેમજ બંને તલના તાલુકાની જનતામાં અનહદ લોકચાહના ધરાવતા ઉમેદવાર પાસેથી લોકોને અનેક ગણી અપેક્ષાઓ છે. રાજકારણમાં શિક્ષિત ઉમેદવાર આવે તો સડેલી સિસ્ટમને સુધારી શકે છે અને સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકે છે. આજે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે ચા નાસ્તાથી લઈ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે પણ પછી તેની આકરી કિંમત જનતાએ ચૂકવવી પડે છે. શિક્ષિત ઉમેદવાર હોય તો જનતાનું ભલું થાય છે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પણ વધારવામાં ઉમેદવાર મદદરૂપ બને છે. તલોદ પ્રાંતિજ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ ઉચ્ચ શિક્ષિત હોવા છતાં ઉપરાંત જનમાનસમાં પ્રસ્થાપિત થયેલા છે અને લોકો હાલ તેમને અનોખો આદર પ્રેમ અને સત્કાર આપી રહ્યા છે. જનતાના ધારાસભ્ય કેવો હોવો જોઈએ તે ઘણા ખરી જનતાને ખબર હોતી નથી, જેના કારણે આજે માત્ર ચાર ચોપડી ભણેલા ધારાસભ્ય બની જાય છે અને પછી જનતાના 5 વર્ષ પાણીમાં વહી જાય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલે બંને તાલુકામાં લોકચાહના ઊભી કરી છે અને કોરોના કાળમાં કરેલી તેમની સેવા અને આજે કોઈ ભૂલ્યું નથી અને જનતા તેમને ખોબલે ખોબલે મત આપીને તેનું ઋણ ચૂકવશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક શિક્ષિત ઉમેદવાર અને લોકોના જીવન બદલી શકે છે તેમ પ્રાંતિજ તલોદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનેક સપના લઈને ચૂંટણી મેદાનમાં છે. લોકોની આશા અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે તેમણે કમર કસી છે અને જનતા પણ તેમના ઉપર અતૂટ વિશ્વાસ મૂકી રહી છે. પરિવર્તન થાય તો જનતાને કંઈક નવું શીખવાનું મળે છે, કઈ નવી વહીવટી પ્રક્રિયાનો અનુભવ થાય છે. વેચાયા વિના મત આપવો એટલે 5 વર્ષ નક્કામાં કરી દેવા સમાન છે અને સમજુ જનતા વિચાર્યા વિના નહીં પણ શિક્ષિત ઉમેદવારને પસંદ કરીને વોટ આપે છે. ત્યારે ચૂંટણી આડે 2 દિવસ બાકી છે ત્યારે જનતા પણ પોતાના પડખે ખડે પગે ઊભા રહેતા હોય તેવા નેતા નિજ તથા દરેક સમાજ તથા દરેક સમાજના હિતેચ્છુ ઉમેદવારને જ મત આપવો જોઈએ. પછી એ ગમે તે પાર્ટી પક્ષનો હોય. ત્યારે અલ્પેશ પટેલ દ્વારા કોરોના કાળમાં આપેલ સેવાઓ આજે પણ કેટલાય પરિવારો યાદ કરે છે અને તેમની કરેલ સેવાઓ આજે પણ વિસ્તારના લોકો કહી રહ્યા છે. ત્યારે આવા શિક્ષિત યુવા ઉમેદવારના હાલ તો જનતા પ્રસંગ કરવા માંડી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કોરોના કાળમાં લોકોના ઘરે ઘરે જઈને નિસ્વાર્થ ભાવે સેવા આપેલ યુવા ઉમેદવાર અલ્પેશ પટેલ ઉપર મતદારો વિશ્વાસ મૂકશે એ તો હવે 8 તારીખે જ ખબર પડશે. ત્યારે હાલ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલને પ્રાંતિજ તલોદ તાલુકામાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર ફૂલહાર પહેરાવી શ્રીફળ આપી સ્વાગત સન્માન કરી આવકાર મળી રહ્યો છે અને તેમની કોરોના સમયમાં કરેલ સેવાઓ હજુ એ લોકમુખે સહિત લોકોના નજર સામે જોવા મળી રહી છે. તેને લઈને આજે આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર અલ્પેશ પટેલની ચાહના વધી છે તેમ કહીએ તો નવાય નહીં. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. હું પટેલ મનુભાઈ ચિમનભાઈ, ગામ વાગરોટા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જ્યારે મને કોરોના થયો ત્યારે મારા ગામના અલ્પેશભાઈ નરેશભાઈ પટેલે મારી નિયમિત રીતે દવાઓ 3 ટાઈમ અપાવે, નિયમિત રીતે મારો હાથ પકડી અને બીપી માપે અને સારી સેવા કરી છે. 14 દિવસ સુધી સેવા કરી છે એમને.
અને બહુ સારા માણસ છે. તેમણે ગામમાં પણ ઘણા લોકોને સેવા આપી છે. આજુબાજુના ગામમાં પણ ઘણા લોકોએ સેવા આપી ઘણા લોકોને સેવા આપી છે. અલ્પેશભાઈ પટેલ મારા માટે સેવાઓ એટલી આપી કે કોરોના વખતે જે મારા ઘેર કોઈ આવવા તૈયાર નહોતું એ જગ્યાએ મને પ્રાથમિક સારવારો ઘણી આપી. જેવું કે કોઈ વસ્તુ જોઈતી હોય, દવાઓ જોઈતી હોય, મારા ઘર માટે ઘણી બધી સેવાઓ આપી. એ કોઈ નક્કી જ ના કહેવાય કે આટલી બધી સેવાઓ આપી. તો એમના માટે હું એ બહુ સેવાઓવાળા માણસ છે, સેવાભાવી માણસ છે, તો એમને વોટ આપી વિજય બનાવો. મારું નામ પરમાર બાબુસિંહ જવાનસિંહ છે. મારી ઉંમર 59 વર્ષની છે. અલ્પેશભાઈ મારા માટે એ વખત મને કોરોના થઈ ગયો એ વખત એ લોકો ત્રણ ટાઈમ દિવસ મને સહી આપતા, ગોળી આપતા, દવા આપતા અને સવારમાં વહેલા મોર્નિંગમાં મને રસ આપતા. એ મારી સેવા કરી. બીજું કે મને બીજા મહિનાની અંદર કોરોના થઈ ગયો હતો એ વખત અલ્પેશભાઈ મને ત્યાં દવાખાને લઈ ગયા, દાખલ કર્યો અને પૂરેપૂરી મને સેવા આપી. 6 દિવસ સુધી મને રાખ્યો. એ 6 દિવસ સુધી એ મને એમને મને ટ્રીટમેન્ટ કાયમ માટે મને પૂછતા, સાહેબ દાદા કેવું છે, તમને સારું છે, તમને ખવાય છે, એ બધી મને એ લોકો મારી સેવા એમને કરી હતી. અલ્પેશભાઈ એ સેવા માટે અલ્પેશભાઈ સારામાં સારું કામ અલ્પેશભાઈ કરે છે. બેન અભેશી પરમાર, જ્યારે મને કોરોના થયો હતો ત્યારે અલ્પેશભાઈ અમારા ઘરે આવતા હતા. 3 ટાઈમ દવાઓ આપતા હતા ટાઈમસર અને રોજ જે અમારી ખૂબ સેવા કરી એ સેવાભાવી માણસ છે. પરમાર અશોકસિંહ ગુલાબસિંહ, ગામ વાગરોટા. વાગરોટા ગામના વતની પટેલ અલ્પેશકુમાર જ્યારે આ કોરોનાને ચાલુ થયો ત્યારે તેમને સેવાભાવીમાં કોઈ કચાશ રાખી નથી. તેમનો કોઈ આ મારા હાટું નહીં, ગામમાં દરેક વ્યક્તિને જાતે પૂછી જઈને અને ઘેર ઘેર જઈને તેમની સેવાઓ આપી છે. તેમનું વર્તન સારું છે અને તેમનો ગામમાં દરેકને કંઈ તકલીફ હોય તો જાતે પણ જઈને તપાસ કરતા અને તેમનું વર્તન સારું છે. મારું નામ ઉષાબેન વણકર, ઉષાબેન ભોગીલાલ છે. અલ્પેશભાઈ સારા માણસ છે. તેમને પ્રાથમિક સારવાર કરી હતી. મને કોરોના થયો હતો ત્યારે તે દરરોજ મારા ઘરે આવતા હતા. સારું છે, સારી સેવાઓ આપતા હતા. તે વ્યક્તિ તરીકે સારા છે, સારા માણસ છે. અલ્પેશભાઈ અમારા ગામના વતની છે. કોરોના વખત ગામમાં પ્રાથમિક સારવાર, કોરોના વખત પ્રાથમિક સારવારમાં ખૂબ એમને સેવા કરી છે અને એઓએ નિયમિત દરરોજ 2-3 ટાઈમ ઉકાળા પણ આપવાની વ્યવસ્થા કરતા હતા અને ઘર ઘેર જઈને કોઈને પણ કોરોનાની તકલીફ હતી એની પૂછપરછ કરી એમને ઉકાળા આપવાનું પણ કામ કરતા અને આમે એમનો સ્વભાવે પણ વ્યવસ્થિત અને કોઈ મોથાકૂટ વગર પણ સારું કાર્ય કરે છે ગામમાં બધી રીતે. વિનાયક સુપરમાર્કેટ, આપણા જીવનની જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ હવે વિનાયક સુપરમાર્કેટમાં એક જ સ્થળે હોલસેલ ભાવે મળી રહેશે. દરેક પ્રકારની દારૂ, ચોખા, સિંગતેલ તથા કપાસિયા તેલ, ગોળ, ખાંડ, ચા, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, મરી મસાલા પેકિંગ તથા છૂટકમાં મળી રહેશે. વિનાયક સુપરમાર્કેટમાં એકવારની ખરીદી કાયમી બની રહેશે. ઉત્તમ ક્વોલિટી સાથે વ્યાજબી ભાવની ખાતરી. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે હવે આમ તેમ ભટકવાની જરૂર નથી. બધી જ ચીજવસ્તુઓ હવે એક જ સ્થળે હોલસેલ ભાવે માત્ર વિનાયક સુપરમાર્કેટમાં મળી રહેશે. સૂકા મેવામાં દ્રાક્ષ, બદામ, કાજુ, પિસ્તા, ખજૂર, ખારેક, અખરોટ, ટોપરું, જલદારુ સહિતના સૂકા મેવાઓ મળી રહેશે. શુદ્ધ અને સાત્વિક ચીજ વસ્તુઓ સાથે પ્રમાણિકતાનું અભય વચન. ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ, ચવાણું, સિંગચણા, પાપડ, મમરા, ઘી, અથાણું મળી રહેશે. વર્ષો વર્ષ આપનો અમારા પર વિશ્વાસ બની રહે તેવી આશાઓ આપણા હૃદયમાં જડશે. ખમણ, ઢોકળા, ઇડલી, ઘોટાનો લોટ કંપનીના પેકિંગમાં મળી રહેશે.
બધી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહેશે, જે છે વિનાયક સુપર માર્કેટ. કોલગેટ સાબુ પાવડર, શેમ્પૂ, વાસણ ધોવાનું લિક્વિડ, ઓલ આઉટ બોડી લોશન સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે. હવે જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ એક જ સ્થળે હોલસેલ ભાવે વિનાયક સુપર માર્કેટમાં મળી રહેશે. શુભ પ્રસંગોમાં હોલસેલ માલ સામાનનો ઓર્ડર પણ લેવામાં આવશે. જીવન જરૂરિયાતની દરેક નાની મોટી ચીજવસ્તુઓ શુદ્ધ, ફ્રેશ અને હોલસેલ ભાવે મળી રહેશે વિનાયક સુપર માર્કેટમાં. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન એટલે વિનાયક સુપર માર્કેટ. સ્થળ વિનાયક સુપર માર્કેટ, શિવાંશ કોમ્પ્લેક્સ, સલાલ સોનાસણ ચોકડી, નેશનલ હાઈવે નંબર 8, સલાલ.